वाला विद्यार्थी मित्रों, चलो अभ्यास करवा माटे तैयार थई गया छो ने बाळ मित्रों? तो आपणे गया लेक्चर नी अंदर पाठ 11 पूर्ण करी चुक्या हता अने आजे आपणे पाठ 12 विषे अभ्यास करवानो छे। तो पाठ 12 नुं नाम छे आपो अने लो। हवे अहींया एवुं कीधुं छे कि किन्नरी बजारमां मोती 1, 2 अने 3 वेचे छे। ते छूटा मोती अने 10 मोतीनो हार वेचे छे। રાજિયાને 12 મોતી જોઈએ છે, કેટલા જોઈએ છે? 12 મોતી। તેથી કિન્નરી તેને એક હાર આપે છે અને બે છૂટા મોતી આપે છે। હવે 10 મોતીની એક હાર છે એટલે એને આ 12 મોતી લેવા માટે 10 નો એક હાર આપે છે અને બે છૂટા આપે છે। હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો। તો જુઓ બાળકો, અહીંયા આપણને નામ આપેલા છે, આ મોતી છે, અહીંયા 10 મોતીનો હાર છે અને અહીંયા છૂટા મોતી છે। જુઓ, આ રાજિયા છે, એને કેટલા લીધા હતા? 12 મોતી જોઈતા હતા, બરાબર? આ એકમ છે અને આ દશક છે। એકમ એટલે કે આ છૂટા અંક કેટલા? તો આ બે અંક છૂટા છે, તો આ બે મોતી, અને દશકનો એક, તો 1/10 હાર બનાવ્યો છે। એવી રીતે રીમા, તો રીમા પાસે કેટલા છે એને જોઈએ છે? 17। તો 17 માટે આપણે છૂટા કેટલા લઈશું? પહેલાં 7 મોતી, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 7 મોટી છૂટા લીધા અને 1/10 હાર બનાવવી પડશે। તો આપણે આ એક માળા બનાવી છે એની અંદર 10 મોતી છે, કેટલા? 10। હવે આરિફ, તો આરિફને કેટલા જોઈએ છે? 24 જોઈએ છે મોતી। તો છૂટા કેટલા લેવા પડશે? 4 મોતી, 1, 2, 3 અને 4 હવે કેટલા વધ્યા? તો કે 4 બનાવ્યા છે, 4 મોતી છૂટા લીધા અને આપણે 10/10 બે હાર લેવી પડશે। તો કે આ 10 મોતીની હાર અને બીજા 10 મોતીની હાર, એટલે 10, 20, 21, 22, 23 અને 24 મોતી થઈ ગયા। એવી રીતે સોનું, સોનુંને કેટલા જોઈએ છે? 35। તો 35માં છૂટા કેટલા જોઈશે? 5। તો કે 1, 2, 3, 4 અને 5 મોતી છૂટા લેશે અને 10/10 કેટલી હાર બનાવશે? તો કે 3 હાર 10/10 લેશે અને 5 મોતી છૂટા લેશે, એટલે 35 મોતી થઈ ગયા। એવી રીતે સિમર, સિમરને કેટલા જોઈએ છે? 31 મોતી। તો 1 મોતી છૂટો લેશે અને 10/10 3 હાર લેશે, એટલે કે 10, 20, 30 અને 31 થઈ ગયા ને? સમજાઈ ગયું બધાને? તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે લખવાનું છે। હવે તો કે રીમા અને રાજિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા એ હવે આપણે આગળ જોઈએ। તો જુઓ, રાજિયા પાસે કેટલા છે? તો કે 10 મોતીની હાર છે ને, એટલે 10, 11 અને 12। તો રાજિયા પાસે કેટલા મોતી છે? 12। અને રીમા પાસે કેટલા છે? તો કે 10, 11, 12, 13, 14, 15, 16 અને 17 કેટલા છે? તો કે હા, જો રાજિયા પાસે એક હાર અને બે છૂટા મોતી છે, જ્યારે રીમા પાસે એક હાર અને 7 છૂટા મોતી છે, જે તમને અહીંયા બતાવ્યા છે। પછી તો કે બરાબર તમે તેને આ મુજબ લખી શકો છો। તો જુઓ, અહીંયા આપણે લખ્યા છે કે રાજિયાના 12 મોતી અને રીમાના 17 મોતી। હવે આપણે એને ભેગા કરવા હોય તો શું કરવું પડશે? સરવાળો। તો અહીંયા કેટલા આપેલા છે? તો કે 2, અને અહીંયા કેટલા આપેલા છે? 7। તો 7ની અંદર 2 ઉમેર્યા તો 8 અને 9, અને અહીંયા તો કે 1 અને 1 કેટલા થશે? 2। તો કુલ બંનેના ભેગા થઈને કેટલા મોતી થયા? 2×9=29 મોતી। હવે તો કે પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ, એણે શું કીધું? પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને પછી
गणीए तो जुओ अहीं फरी एने आपेलू छे दस नी एक हार दस एनी एक हार अने बीजा दस नी हार दस ने दस केटला थया तो के वीस वीस अने हवे बधा छूटा मोती भेगा छे ए गणीए एकवीस बावीस त्रेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस अठ्यावीस अने ओगणत्रीस जे आपणने अहीं ऊपर जवाब मळ्यो छे तो कुल केटला थया ओगणत्रीस तो जुओ बाळको अहीं पण आपणने आपेलो छे दाखलो के सातनी अंदर बे ने सातनो सरवाळो कर्यो तो नौ जवाब आव्यो अने एकनी अंदर एक उमेरीए तो केटला आया बे तो कुल केटला थया ओगणत्रीस तो के हवे जुओ अहीं नौ छूटा मोती छे तेथी आ खानामां नौ लखू छू एने शू कह्युं खबर अहींयाथी गणतरी करी अने आम गया छे जुओ અહીંયા એણે શું ગણતરી કરી આ એકમની ગણતરી કરી છૂટા મોતીની કેટલા થયા નવ તો એમણે અહીંયા નવ મોતી લખી દીધા અને હવે આપણે આ ગણતરી કરી દસ અને દસ વીસ એકમ અને દશક તો કેટલા થયા એક અને આ શું છે દશક છે આ એકમ છે અને આ દશક છે તો કે એક અને બે કેટલા આવ્યા તો કે બે આવી ગયા ને તો કે બગડે નવડે ઓગણત્રીસ હવે ફરી અહીંયા એનું એજ આપ્યું છે કે હવે અહીંયા શું કીધું છે એમણે જુઓ કે દશકને બંનેને સાથે ગણ્યા છે અને અંકો છૂટા રાખ્યા છે તો જુઓ હવે બધા હાર ભેગા કરો અને ગણો તો બંને હાર એણે ભેગા કર્યા છે બરાબર તો બંને હાર ભેગા કર્યા તો કેટલા થયા દસ ને દસ વીસ એટલે કુલ કેટલા હાર બનાવ્યા એ દસ મોતીનો એક હાર એટલે એક અને બીજા દસ મોતીનો એક હાર એટલે એક એટલે એક ને એક બે તો આવી ગયા અહીંયા બે હાર છૂટા કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ આવી ગયા અહીંયા આ બે છે એ બે અહીંયા આવી ગયા આ સાત છે એ સાત અહીંયા આવી ગયા કુલ કેટલા થયા તો કે બગડે નવડે ઓગણત્રીસ તો કે બે હાર છે તેથી હું આ ખાનામાં બે લખું છું જેમ આપણે આગળ એણે છૂટા મોતી ગણ્યા હતા કેટલા ગણ્યા હતા નવ તો એણે લખ્યા હતા નવ એવી રીતે અહીંયા એણે હાર ગણ્યા તો કેટલા આવ્યા બે તો એણે લખ્યા બે મને જવાબ મળી ગયો કે રાઝિયા અને રીના પાસે બે હાર અને નવ છૂટા મોતી છે સાચો જવાબ રાઝિયા અને રીમા પાસે કુલ ઓગણત્રીસ મોતી છે એણે બધાએ હવે જવાબ મળ્યો કે કુલ એમની પાસે ઓગણત્રીસ મોતી છે તો એ જ રીતે અહીં ફરી મહાવરત સમજો કે રાઝિયા અને સોનુએ કેટલા મોતી લીધા તો જુઓ અહીંયા રાઝિયા પાસે કેટલા છે તો કે દસની એક હાર અને છૂટા બે છે એટલે દસ અગિયાર અને બાર તો અહીંયા લખ્યા છે બાર એવી જ રીતે સોનુ પાસે કેટલા છે તો કે સોનુ પાસે દસ દસના ત્રણ હાર છે એક બે અને ત્રણ અને છૂટા મોતી તો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો કે પાંચ મોતી છૂટા છે તો કુલ કેટલા થયા તો કે પાંત્રીસ તો અહીંયા લખ્યા છે પાંત્રીસ તો હવે આપણે બંનેને ભેગા કરીએ તો કેટલા મોતી થશે તો કે પાંચ અને બે સાત અને ત્રણને એક ચાર તો કુલ કેટલા આવ્યા ચોગડે સાતડે સુડતાલીસ મોતી બંનેના ભેગા કરીએ તો કે રાઝિયા અને સોનુએ ખાલી જગ્યા મોતી લીધા કેટલા લીધા તો કે સુડતાલીસ મોતી લીધા તો બાળ મિત્રો તમને સમજાણું ને મેં જે સમજાવ્યું છે તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે ગણતરી કરવાની છે તો બાળમિત્રો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી કરીશું હવે પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ